ધોરણ 10 વિષય ગુજરાતી જીએસઈબી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે માર્ચ 2023ની બોર્ડની પરીક્ષાનું આ પ્રશ્નપત્ર લઈને આજે વિભાગ સી વ્યાકરણ વિભાગનું સોલ્યુશન આપણે મેળવીશું. દોસ્તો, વિભાગ સી માંગ્યા પ્રમાણે ઉત્તર લખો, જેમાં કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલા નંબર પર છે બે સાચી જોડણી શોધવાની છે, જેમાં પહેલા નંબર પર છે શારીરિક, બીજા નંબર પર છે સ્ફૂર્તિ. પ્રશ્ન 24, સમ વત્તા આચાર શબ્દની સાચી સંધિ જોડો, તો થશે સમાચાર. પ્રશ્ન નંબર 25, પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો, દ્વંદ્વ સમાસ પ્રેમ અને શૌર્ય. જોડકા જોડો છે 26માં પર અ અને બ, કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના. કર્તરીના અંદર કર્તા પ્રધાન હોય તો જવાબ આવશે મામાએ મનનો ભાર હળવો કર્યો, એટલે એક સાથે આવશે બીજું બ. અને કર્મણી વાક્ય રચના અ, ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું. પ્રશ્ન નંબર 27, રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે, વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. મિત્રો, અહીં કર શબ્દ છે, આ જરાક ટ્વિસ્ટેડ પ્રશ્ન છે. કર એટલે હાથ, કર એટલે કંઈક કાર્ય કરવું તે, અને કર એટલે ટેક્સ, જકાત, ચૂંગી જેને કહેવાય, બરાબર, કર. તો અહીંયા કરના બે ત્રણ મિનિંગ નીકળી રહ્યા છે, તો જ્યારે એક શબ્દના બે મિનિંગ નીકળે ત્યારે શ્લેષ અલંકાર. ક્લિયર? આગળ વધીએ. પ્રશ્ન નંબર 28, ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તો જવાબ આવશે પર પ્રત્યય. પ્રશ્ન નંબર 29, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો, નૈસર્ગિક એટલે કુદરતી, અને વેરાન એટલે ઉજ્જડ. પ્રશ્ન નંબર 30, તૃષ્ણા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો. તો તૃષ્ણા એ ફિલિંગ પણ છે અને તૃષ્ણા એ છોકરીનું નામ પણ છે, તો દ્રવ્ય તો આવે જ નહીં, જાતિ પણ નહીં આવે, એટલે જવાબ આવે ભાવવાચક. હવે જો આ જે કૌંસ આપ્યા છે એમાં ભાવવાચક નહીં આપ્યું હોય અને વ્યક્તિવાચક લખ્યું હોય તો જવાબ શું આવે? વ્યક્તિવાચક. આગળ વધીએ. પ્રશ્ન નંબર 31, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો, તુર્યાનો તાર જાગી જવો, એટલે કે સમજણ શક્તિનો વિકાસ થવો, સમજણ શક્તિનો વિકાસ થવો, ઉદય થવો, જે લખો એ. પ્રશ્ન નંબર 32, નીચે આપેલ કહેવતનો અર્થ લખો, નહીં ઘરના કે નહીં ઘાટના, એટલે કે ન આ બાજુના કે ન તે બાજુના, ન આ બાજુના કે ન તે બાજુના. પ્રશ્ન નંબર 33, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, રસ્તાનો જાણકાર, ભૂમિઓ. હિમાલયમાં એક સાહસ પાઠમાં આવે છે. પ્રશ્ન નંબર 34, નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો, ધરા, ધરા એટલે શું? પૃથ્વી, તો એનો વિરોધી શું થશે? ગગન, આબ, નભ. ક્લિયર? કોઈ પણ એક લખવાનું. આગળ વધીએ. પ્રશ્ન નંબર 35,
બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. કેશ, મીંડાવાળો શ આવે, કેશ એટલે વાળ, હેર. અને અહીંયા કેસ, કેસ એટલે મુકદ્દમો, પોલીસ કેસ કે ને તે મુકદ્દમો. નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. 36મો પ્રશ્ન છે. આપદા, તો કે તકલીફ, મુશ્કેલી, સમસ્યા, આપત્તિ, કોઈપણ એક જ જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 37, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. બાપુ શાહુકારીનો ધંધો કરતા, તો જવાબમાં એક અડધો માર્ક્સ શોધવાનો અને અડધો માર્ક્સ એનો પ્રકાર લખવાનો. તો શાહુકારીનો ધંધો એ સંબંધવાચક વિશેષણ થાય. સંબંધવાચક વિશેષણ પાઠ્યપુસ્તકની અંદર આ ઉદાહરણ આપેલું જ છે. પ્રશ્ન નંબર 38, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. દીકરી એકાએક રડવા લાગી, તો એકાએક થશે એ સમયદર્શક કે સમયવાચક ક્રિયા વિશેષણ. સમયદર્શક કે સમયવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 39, કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો. મિત્રો, અહીં યાદ રાખો કે ક્ષત્રિયનો શ હોય એના અંદર ત્રણ વર્ણ છુપાયેલા છે, ક, શ અને અ. તો પહેલાં તો આપણે કટાક્ષનું કરીએ, તો કે ક, વ્યંજન હંમેશા ખોળા આવે, અ, ટ, આ. અને છેલ્લું મેં તમને શું કહું ક્ષત્રિયના શનું? ક, શ, અ થઈ ગયું કટાક્ષ. પ્રશ્ન નંબર 40, નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો. દિશા ચા બનાવે છે, તો મમ્મી દિશા પાસે ચા બનાવડાવે છે. અથવા મને યાદ કરો, હાજરા ટીચર દિશા પાસે ચા બનાવડાવે છે. મમ્મી દિશા પાસે ચા બનાવડાવે છે. પ્રશ્ન નંબર 41, નીચે આપેલા સૂત્રનો છંદ ઓળખાવો. સૂત્ર શું છે? પાંચમો લઘુતા તોડો, ગુરુ છઠ્ઠો લખ્યો, બીજો ચોથે પદે બોલો, શ્લોકમાં લઘુ સાતમો. તો આ અનુષ્ટુપ છંદનું બંધારણ છે. અનુષ્ટુપ, ક્લિયર? આગળ વધીએ. મંદાક્રાંતા છંદમાં અક્ષર અને બંધારણ જણાવો. તો મંદાક્રાંતાની અંદર અક્ષર આવે 17, એટલે કે અક્ષર સંખ્યા બરાબર 17. અને બંધારણ મભન તત ગાગા, મ ભ ન તત ગા ગા. ક્લિયર? બોર્ડની પરીક્ષા આપતા તમામ બાળકોને ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ. બાય.